જય માતાજી મિત્રો, બ્લોગમાં તમારું સ્વાગત છે. દ્વારકા જવા માટે અમારી બસ તૈયાર થઈ ગઈ છે. આ અમારા નવા જાપાનો ગોપનાથ દ્વાર છે. બસના પેસેન્જરો બધા બેસી ગયા છે. અમુક પેસેન્જરો જે બાકી હતા એ નેસર ચોકડીથી બેઠી ગયા છે. અને આ લાલજીભાઈ શિયાર મહુ અને બાઈભાઈ બોલે છે. અને આ જૂના વિડીયો બધા જોવે તો બધાને એમ લાગે છે કે હું બસ લઈ જાઉં છું, પણ સાચી હકીકત એ છે કે લાલજીભાઈ શિયાર જ બસનું આયોજન કરે છે અને હું તો થોડો ઘણો એના સપોર્ટિંગમાં હોઉં છું. અને અમે સવારે પહોંચી ગયા છીએ રણુજા, નવા રણુજા. અને બ્લોગ માટે કેમેરો સાફ કરું છું અને ચાલો હવે જઈએ મંદિરમાં. આ છે અમારું પહેલું ધામ નવા રણુજા. 3 દિવસ અમે જ્યાં જ્યાં ફર્યા, આગળ વિડીયોમાં તમને બધું બતાવી દઈશું. બ્લોગમાં બન્યા રહેજો. નવા રણુજાના દર્શન કરી રામાપીરના અમે દ્વારકા સાઈડ જઈએ છીએ. હવે અમારી બસની આગળ બધા ડીજે ઉપર ડાન્સ કરતા હતા નવા રણુજા આવેલા લોકો, તો અમે થોડી વાર ઊભા રહી ગયા હતા અહીંયા. બસ પછી રસ્તો થયો તો અમે સીધા નીકળી ગયા અહીંથી દ્વારકા બાજુ. તો અમે પહોંચી ગયા છીએ દ્વારકા. દ્વારકા અમે બપોરે પહોંચ્યા તો મંદિર બંધ થઈ ગયું હતું. તો લાલજીભાઈ બધાને એમ કીધું કે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો અહીંયા બધા જમી લો, ત્યાં સુધીમાં આપણે હવે જમીને પછી બેટ દ્વારકા અને નાગેશ્વરી બધું જઈ આવશું અને કાલે પાછા દ્વારકા આવશું. તો બસમાં બધાને કીધું અને અમે બધા બસમાં બધા ઉતરતા હતા તો અમે આ બાજુ આવતા રહ્યા ફોટો પાડવા. અને મેં ગોમતી ઘાટથી આમ વિડીયો શૂટ કર્યો. અને આ જેવો બસમાંથી બધા અમારા પેસેન્જરો ઉતરે છે, જમવા જાય છે એ લોકો. હવે એ લોકો જમીને આવશે એટલે પછી અમે અહીંથી નીકળી જઈશું. આ જો આ બંને લોકો ફોટા પાડવા અમારી પાસે આવે. મિત્રો, પછી ત્યાંથી જમીને અમે નીકળી ગયા નાગેશ્વર, નાગેશ્વર મહાદેવ. જો કે 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ છે નાગેશ્વર મહાદેવ. તો અહીંયા પહોંચી ગયા છીએ અમે અને બસમાંથી એક એક કરીને બધા નીચે ઉતરે છે હવે. ઓહો, હા ભાઈ, તો કેમેરા સમુદ નાકમાંથી કાઢ્યો. ચાલ્યા કરે, વિડીયોમાં બન્યા રહો. બસમાંથી બધા પેસેન્જરો નીચે ઉતરે છે, ત્યાં સુધી આપણે થોડુંક શૂટ લઈ લઈએ એમનું. કેમકે લાલજીભાઈએ બધાએ એમ કીધું છે કે બસના બધા પેસેન્જરો આવી જવા જોઈએ બસમાં. અને આ બેયનો હું લેતો હતો તો જો પેલો તો જો માથું હરખું કરવા માંડ્યો, હા આ હરખું કરવા માંડ્યો. અને પછી મેં એવું કાંઈ કીધું ને તો એ શરમાઈ ગયો. તો જોજો શરમાઈ, જોજો જો. તો ચાલો હવે બધા એમ નીચે બસમાંથી ઉતરે છે તો થોડુંક સ્પીડમાં લઈ લઉં. કેમકે નકર તો વિડીયો બહુ લાંબો બની જશે. તો બધાને તો ઘડીક સ્પીડમાં બસમાંથી નીચે ઉતારું. હા, તો મંદિરની અંદર અમે આવી ગયા છીએ અને દર્શન કરી લીધા છે મહાદેવના. દર્શન આ મંદિરની સાઈડમાંથી હોય પણ દર્શન બર્શન કરીને આવીને ઉપરથી હું થોડુંક બધાનું શૂટિંગ લઉં છું. પછી મેં ભાઈબંધને કેમેરો આપ્યો, મેં કીધું થોડુંક મારું શૂટિંગ લે. તો એ પાછળ થોડુંક શૂટિંગ લીધું. અને આ મંદિરની બહારનો નજારો છે. પછી મેં અહીંયા બહારની સાઈડમાં બધાએ થોડીક ફોટા પાડ્યા. અને પછી અહીંથી ગયા અમે, મોટી મહાદેવની મૂર્તિ છે ત્યાં. પછી મેં નાગેશ્વર મહાદેવના દર્શન કરી અને નીકળી ગયા સીધા ગોપી તળાવ સાઈડ. આ છે ગોપી તળાવ.
અહીંયા મુલતાનની માટી બહુ મળે છે, જોઈ લો. અહીંયા નીચે માછલી હતી અને અમે મમરા નાખ્યા હતા, પછી ત્યાંથી આગળ ગયા હતા અમે ગોપીતળાવ સાઈડ. ગોપીતળાવથી પછી ગયા બેટ દ્વારકા. ઓહો, આ જો પેલો પુલ જે નરેન્દ્ર મોદી બનાવ્યો હતો. કહેવાય છે કે આ ભારતનો મોટામાં મોટો લાંબોમાં લાંબો પુલ છે, 2.3 કિલોમીટર એવી રીતના આટલો લાંબો છે મોટામાં મોટો પુલ, જે કે દરિયામાંથી એમ સામા કાંઠે પસાર થાય એ રીતના લાંબો પુલ બનાવેલો છે. આ પુલનું નામ સુદર્શન સેતુ છે. અને જુઓ સામે સાઈડ પેલો ખૂણો છે, બોટમાં બેટ દ્વારકા આવતા ત્યારે બોટવાળા આપણને ત્યાં નીચે ઉતારતા, જ્યારે આ પુલ નહોતો બન્યો ત્યારે બોટમાં આવવાનું રહેતું. અત્યારે પુલ બની ગયો એટલે આમ સરળતાથી આવી જઈ શક્યા. તો સામે સાઈડ પહોંચી ગયા, પહોંચ્યા એટલે તરત રક્ષાઓ આવવા મળી અહીંયા. અહીંયાથી પછી રક્ષામાં જવાનું હોય, રક્ષાવાળા આપણને 3-4 જગ્યાએ લઈ જાય, જો લાલજીભાઈ નક્કી કરે છે. અને જો અમે બધાએ બસવાળાએ એક રક્ષામાં 10-10 જણા બેસી ગયા. અને જો પેલી આગળ રક્ષા જાય છે વ્હાઇટ શર્ટવાળા, એ લાલજીભાઈ પોતે છે. હા, તો અમે બેટ દ્વારકા આવી ગયા છીએ દર્શન કરવા. અને અંદર મોબાઈલ ને કેમેરો એવો નથી લઈ જવા દેતા, એટલે આ ગેટને વટીને મોબાઈલને કેમેરો હોય જમા કરવાનું કહે છે. પછી અમે અંદર દર્શન કરવા ગયા હતા, કેમેરો અને મોબાઈલને બધું જમા બમા કરીને, કેમ કે અંદરના દર્શન તો તમને ના કરાવી શકું એટલે બહારથી દેખાડ્યું છે. પછી ત્યાંથી આપણે બેટ દ્વારકાના દર્શન કરીને બહારની સાઈડમાં આ સોનાની લંકા જેવું બધું બનાવેલું છે, ગોલ્ડન બધું. અને અંદર ટિકિટ લઈને 40 રૂપિયા ટિકિટ છે. આની અંદર બધું એ રીતનું બતાવેલું છે, મહાભારતનું અને કૃષ્ણ ભગવાનનું બધી એને વિશે બધું ચિત્રમાં દર્શાવેલું છે. તો અહીંયા ભાઈ મસ્ત હતું. વિડીયોમાં તો આટલું બધું શૂટ ન કરી શકું, પણ અંદર જોવા રેકો બહુ હતું, પણ આમાં થોડો હતો એમ તમને દેખાડ્યું છે. પછી અમને રક્ષાવાળા લાયા હનુમાન દાંડી. આ ભારતનું એક એવું મંદિર છે જ્યાં પિતા પુત્રનું સાથે મંદિર છે. આ છે હનુમાન દાદાના છોકરાનું મંદિર, જેનું નામ છે મકરધ્વજ. આ હનુમાન દાદા તો લાલ બ્રહ્મચારી હતા, પણ લંકા એની પૂંછમાં આગ લાગી ત્યારે એનું કંઈક પરસેવાનું ટીપું માછલીના મોંમાં ગયું હતું. ને એવી રીતના પછી હનુમાન દાદાના પુત્રનો જન્મ થયો હતો. ને આ બંનેનો સાથે મંદિર છે. પછી રક્ષાવાળા લાવે આશાપુરા માતાના મંદિર. સિદ્ધ 84 ધૂણો કહે છે બધા. પછી અમે રિટર્નમાં સુદર્શન સેતુ પુલ છે ત્યાં આખી બસ નીચે ઉતરીને ફોટા બોટા પાડ્યા હતા. જોકે અમે તો ડાયરેક્ટ રિક્ષામાંથી ઉતરીને સીધા અહીંયા પુલ ઉપર જાવતા રહ્યા હતા, કેમ કે બસ તો અહીંથી જ આલવાની હતી. એટલે બસવાળાને કહી દીધું હતું લાલજીભાઈને કે તમને અહીંથી લેતા જજો. પછી આખી બસ અહીંયા નીચે ઉતરી ગઈ હતી ને બધા બસના બધા લોકોએ અહીંયા ફોટા પાડ્યા હતા. ને બધાએ ફોટા બોટા પાડી લીધા. પછી લાલજીભાઈ કે હાલો બસમાં બધાએ બેસો, અને અહીંથી આપણે જવાનું છે આપણે મોગલવાના ધામે ભીમરાણા. જોઈ લો પુલ ઉપર આ રાતનો નજારો પણ એમ હતો, લાઇટિંગ બાઇટિંગ એમ હતી પુલ ઉપર. આ રાતનો નજારો પણ જોવા રેખો હતો. હા, તો અમે ભીમરાણા પોગી ગયા છીએ. અને અમારે અહીંયા નાઇટ રોકાવાનો પ્રોગ્રામ હતો છે, કે અહીંયા પછી અમે પ્રસાદી લીધી હતી અને અહીંયા નાઇટ રોકાણા હતા. જોકે આ ભીમરાણા મોગલમાનું જન્મસ્થળ છે, મોગલમાનો જન્મ અહીંયા થયો હતો. તો આ છે મોગલમાનું મંદિર. હું તો અહીંયા પહેલી વાર આવ્યો છું અને આ જગ્યા બહુ મસ્ત છે. તો ચાલો આપણે મોગલમાના દર્શન કરીએ. ભીમરાણા નાઇટ રોકાઈને અમે નીકળી ગયા છીએ, નાઈ ધોઈ ફ્રેશ થઈને. અને હવે સીધા જઈએ છીએ શિવરાજ બીચ પર.
હા તો શિવરાજ બીચ પર અમે આવી ગયા છીએ. બસમાંથી એક એક નીચે ઉતરશે તો બહુ વાર લાગશે, એટલે થોડુંક સ્પીડમાં કરી નાખ્યું છે વિડીયો, એટલે સ્પીડમાં જલ્દી જલ્દી બધા નીચે ઉતરી શકે અને વિડીયો બહુ લાંબો ના બને. હા તો બધા બસમાંથી ઉતરી ગયા છે અને અમુક લોકો બાકી છે, એ લોકો બધા ઉતરી જાય પછી આપણે જઈએ શિવરાજ બીચ પર. જો પહેલાં બસના આયોજક લાલજીભાઈ શેરવાની બેરવાની પહેરીન કમ્પ્લીટ થઈ ગયા છે અને બધા જો એ બાજુ જાય છે, ચાલો આપણે એ બાજુ જઈએ. હવે થોડીક વાર આ બધા આવે તેનું થોડુંક લઈ લઉં. બીચ પર આવ્યા પણ અહીંયા બધું બંધ હતું, મીન્સ કે દીવની અંદર નાગવા બીચ છે, ગોવા બીચ છે, માંડવી બીચ છે, એવી રીતનું હતું અહીંયા. પછી અમે અહીંયા બધાએ પોતપોતાની મેળે ફોટા પાડ્યા અને મેં ગ્રુપનો એક વિડીયો શૂટ કરી લીધો, એક ફોટો પાડી લીધો. પછી થોડીક વાર અહીંયા બીચ પર બધાએ દરિયા કિનારે એક પોતાની મેળે ફોટા પાડ્યા અને ત્યાંથી નીકળી ગયા અમે સીધા રૂક્ષ્મણી માતાના મંદિરે, અને આ પહોંચી ગયા અમે રૂક્ષ્મણી માતાના મંદિરે. અને મિત્રો આ બધા નીચે ઉતરે ત્યાં સુધીમાં હું તમને કહી દઉં કે જોકે મારે બોલવાની આદત સાવ ઓછી છે અને આ બ્લોગમાં એવું કાંઈક ભૂલ થઈ હોય તો કોમેન્ટમાં કહેજો. અને પ્લસ કે ઘણા લોકોએ મને એવું કીધું કે તું બોલીને એક તો બ્લોગ બનાવો, કેમ કે જૂના વિડીયો મેં ઘણા બધા બનાવેલા છે અને બધા ફ્રેન્ડ સર્કલે ઘણા લોકોએ મને કીધું કે તું બોલીને એકાદો બ્લોગ બનાવ. તો મેં આવી રીતના પહેલી વખત બોલીને બ્લોગ બનાવ્યો છે. બોલવાની આદત તો ઓછી છે, છતાં મેં બોલીને બનાવ્યો છે અને જો તમારા બધાનો સપોર્ટ રહ્યો તો હજી આગળ બ્લોગ હું બનાવીશ. તો ચાલો હવે બધા બસમાંથી નીચે ઉતરે છે અને પછી આપણે રૂક્ષ્મણીમાંના દર્શન કરવા જઈએ. આપણે થોડુંક સ્પીડમાં લેવું છું એટલે ત્યાં સુધીમાં બધા બસમાંથી બધા નીચે ઉતરી જાય, કેમ કે બસમાં લાલજીભાઈ એમ કીધું કે આપણે ટૂરમાં જે જે લોકો આવ્યા હોય વિડીયોમાં બધા આવવા જ જોઈએ, એમ તો બધા આવે એ માટે તો થોડીક વાર તો એવું જ પડે, માટે બધા નીચે બસમાંથી ઉતરે છે અને આપણે આ રૂક્ષ્મણી માતાના દર્શન કરીને આપણે પછી અહીંથી જવાનું છે દ્વારકા, કેમ કે કાલે દ્વારકા દર્શન નહોતા થયા એટલે અહીંથી હવે જલ્દી દર્શન કરી અને અહીંથી નીકળી જવાનું છે સીધું દ્વારકા. તો હવે આપણે અંદર જઈ રૂક્ષ્મણી માતાના દર્શન કરવા. અમારી બસમાં એક નીચે ઉતરે છે બસમાંથી મોટી ઉંમરના દાદી માતા, એટલી ઉંમરે આમ ચાલી બાલી અને દર્શન દર્શન કરે છે એટલે સારું કહેવાય. ચાલો બધા બસમાંથી નીચે ઉતરી ગયા છે. એટલે ભાઈ આ પણ સાવ લાગે વિડીયો ઉતારું છું ને સેલ્ફી લેવા આવ્યો. હાલ મંદર હાલ દર્શન કરવા રૂક્ષ્મણીમાંના. તો પછી મિત્રો મંદિર આવી ગયા છે રૂક્ષ્મણીમાંના દર્શન કરવા અને જો પહેલાં આમ બસ ઊભી હતી અને બાકી ફરતો મેં વિડીયો લીધો છે અને રૂક્ષ્મણીમાંના અંદરની સાઈડ અમે જઈએ છીએ દર્શન કરવા. જોકે અંદર એ ફૂલ ટ્રાફિક હતું અને અમારે બસના લોકો અહીંયા નીચે ઊભા છે જુઓ બધા. રૂક્ષ્મણીમાંના દર્શન કરી અને અમે નીકળી ગયા સીધા દ્વારકા અને આ જોઈ લો આવી ગયા છીએ દ્વારકા. મારા બસની આગળ મહાદેવ છે, મહાદેવને ફોકસ કરી અને સીધો દ્વારકાનો રોડ દેખાડું છું અને દ્વારકા પહોંચી ગયા. આર્યુ દ્વારકાનું મંદિર અને આ છે પુલ. આ પુલ પહેલાં ચાલુ હતો, મોરબીમાં ઓલી ઘટના બની એ પછીનું અહીંયા બંધ થઈ ગયું છે અને આ છે ગોમતી ઘાટ. પાણીની વેળ આવી તો કેમેરાના લેન્સમાં પાણી અડી ગયું, તેને સાફ બાફ કરી અને ફ્રેન્ડને કેમેરો આપીને હું પણ તે પગે થઈ ગયો હતો. આ છે દ્વારકા મંદિરનો પાછળનો ગેટ જે 56 સીડી કહે છે. અમે કેમેરો અને મોબાઈલને જમા કરાવી અને અંદર દર્શન કરવા ગયા હતા અને દર્શન મસ્ત થઈ ગયા હતા. આ છે મંદિરનો આગળનો ગેટ.
ઓકે ઓકે. મોબાઈલ ને એવું તો અંદર નથી લઈ જવા દેતા, એટલે બહારથી શૂટ કરવું પડે. દ્વારકા મંદિરના દર્શન કરી અને અમે નીકળી ગયા કોયલા ડુંગર હરસિદ્ધિમાં, અને મેં આ બસમાં બેઠા હતા આગળ ને આગળથી આમ થોડું ઘણું શૂટ લીધું હતું. બીજા ભાઈબંધ સાથે હતો, એને કીધું કે લો ડ્રાઈવરનું શૂટ લીધું. પછી કેબિનમાં બે છો લોકો બેઠા હતા, એનું લીધું. અંદરની સાઈડમાં જુઓ, પોતપોતાના સોફાની અંદર બધા બેઠા છે અને અમે જઈએ છીએ કોયલા ડુંગર હરસિદ્ધિમાં. જો કે મિયાણી કહેવાય, હા, તો મિયાણીનો ગેટ આવી ગયો છે. આ મંદિરને લગતી બે પૌરાણિક કથા જોડાયેલી છે. જો કે અમરાપુર દેવીમાં થાય છે એટલે થોડીકનો ખ્યાલ છે મને. અને જો પેલો ડુંગર દેખાય છે એ ઝૂમ કરીએ તો એટલે બાકી ઊંચો છે, 400 જેટલા પગથિયા છે. અને અત્યારે તો ઉપર નથી જવા દેતા, અત્યારે નીચે મંદિર છે. 5-6 વર્ષ પહેલાંનો જૂનો વિડીયો મારી પાસે છે, એ તમને બતાવું ઉપર કઈ રીતનું હતું, જો પહેલાં આવી રીતનું હતું. અને આ કૃષ્ણ ભગવાનના કુળદેવીમાં પણ થાય છે હરસિદ્ધિમાં, અને હરસિદ્ધિમાં અહીંયા એવી રીતના પ્રગટ થયા હતા. બેટ દ્વારકામાં શંખાસુર નામના રાક્ષસને ભણવા માટે અહીંયા કૃષ્ણ ભગવાને પૂજા અર્ચના કરી હતી અને હરસિદ્ધિમાં પ્રગટ કર્યા હતા. આ 5-6 વર્ષ પહેલાંનો વિડીયો છે. જો અત્યારે તો ઉપર કોઈને નથી જવા દેતા, આ પહેલાં આ રીતનું મંદિર હતું. અને દીવાબત્તી તો બંને મંદિરે થાય છે પૂંજા આરતી, પણ હવે ઉપર ખાલી પૂંજારી જ દીવાબત્તી કરવા માટે ઉપર આવે છે. બાકી મેઇન મંદિર હવે નીચે આવી ગયું છે. શ્રદ્ધાળુઓ બધા દર્શન કરવા હવે નીચે આવે છે અને નીચે દર્શન કરીને મનોકામના એમની પૂરી કરે છે. તો ચાલો, બસમાંથી બધા નીચે ઉતરી ગયા છીએ અને આપણે જઈએ હવે મયાણી દર્શન કરવા. તો જોઈ લો, મેં બસમાંથી ઉતરી અને અમે બધા જઈએ છીએ હરસિદ્ધિમાના દર્શન કરવા. અમે મયાણી પહોંચી ગયા છીએ અને જો ત્યાંની બજાર છે આ અને આ મંદિર છે. અને મંદિરની અંદર કેમેરો તો મોબાઈલ અલાઉ નથી, પણ આ બહુ દૂરથી ઝૂમ કરીને માતાજીનું શરીર શોપિંગ જોતું હતું. પછી અમે મયાણીથી દર્શન કરી અને સીધા નીકળી ગયા પોરબંદર. જો આ છે ગાંધી બાપુનું ઘર, જો કે અત્યારે આને કીર્તિ મંદિર કહેવાય છે. અને અત્યારે તો મ્યુઝિયમ બનાવી નાખ્યું છે ગાંધી બાપુના લાઈફ વિશે, જે એમના બધા ફોટા અને પહેલાંની બધી વસ્તુ અને એ બધું મ્યુઝિયમ તરીકે બધું આમાં છે. અહીંયા પહેલાં ગાંધી બાપુનું મકાન રહેતા જન્મ થયેલું હતું અને હાવ જૂનવાડી ટાઈપ હતું. અત્યારે તો રિનોવેશન કરીને આવું બનાવી નાખ્યું છે. અમારા બસના પેસેન્જરો હતા, એ કહે કે થોડુંક અમારું શૂટિંગ લ્યો, તો એનું થોડુંક શૂટિંગ લીધું હતું અને આ મ્યુઝિયમનું થોડું ઘણું શૂટ લીધું હતું. તો આ છે ગાંધી બાપુનું હોમ. પછી ત્યાંથી અમે ગયા હતા સુદામા મંદિર. જો કે કૃષ્ણ ભગવાનનો મિત્ર સુદામા છે એમનું મંદિર છે અહીંયા પોરબંદરમાં. સુદામાના મંદિરના દર્શન પછી કરી અને બહારની સાઈડમાં અહીંયા ભૂલભુલૈયા હતા. બસના લોકો બધાએ ભૂલભુલૈયામાં ચક્કર મારતા હતા. ના, જોઈ લો, આ બધા બસના લોકો છે. લાલજીભાઈ શિયાર, આ બધા બસના લોકો બેઠા છે નીચે. પછી રાતે પહોંચ્યા અમે તોરણિયા. જોકે તોરણિયા મંદિર બંધ થવાનો ટાઈમ થઈ ગયો હતો, તો અમે તોય અમારા દર્શન થઈ ગયા હતા. અમે દર્શન બર્શન કરી અહીંયા પ્રસાદી લીધી. પહેલાં અહીંયા રોકાવાનો પ્લાન હતો અમારો, પણ પછી બધાને જૂનાગઢ ચડવું હતું, તો પછી અહીંયા જમીને સીધા નીકળી ગયા હતા અમે જૂનાગઢ. જૂનાગઢ અમે નાઇટ કરી હતી અને અમે તો 8:30 વાગ્યા સુધી સુતા રહ્યા હતા. અમારો અલગ રૂમ હતો 4-5 ફ્રેન્ડનો, અને જેને ગીરના ડુંગરો ચડવો હતો એ લોકો 4-5 વાગ્યાના વહેલા જાગીને ચડવા માંડ્યા હતા. અને જૂનાગઢમાં પોતપોતાની મેળે બધાએ ફરતા હતા અને અમે પછી ત્યાર બ્યાર નાહી બાઈ ધોઈ અને થોડાક પગથિયાં ચડ્યા હતા. અને અહીંયા પછી પગથ મળી ગયા હતા અમને, તો થોડીક વાર પગથ સાથે ટાઈમ કાઢ્યો. પછી મેં ફ્રેન્ડને કીધું હું પગથને ખવડાવું તો મારું શૂટ લે.
પછી મેં હું પણ ભગતને ખવડાવતો હતો અને એ ફ્રેન્ડ મારું શૂટ લેતો હતો. પછી અમે અહીંથી સીધા વૈયા ગયા રક્ષા બંધવીને પાંચ ફ્રેન્ડ ચક્કરબાગે. અમને એમ કે બસવાળા બધા ચક્કરબાગે ગયા હશે, પણ બસના લોકો તો કોઈ અહીંયા હતું નહીં. પછી અમે ચક્કરબાગ ફરી લીધું, પછી અમારી બસ આવી હતી ચક્કરબાગે અને અમે બહાર બેઠા હતા અને બસના લોકો બધા અંદર ચક્કરબાગમાં ગયા હતા અને ચક્કરબાગમાં બધું બહુ મોટો વિડીયો બની જાય એટલે મેઇન મેઇન લીધું હતું. અને પછી ચક્કરબાગેથી અમે બધા નીકળી ગયા સીધા મઢડા સોનલ ધામે. પછી અમે મઢડાથી 3 કિલોમીટર દૂર હતા અને આગળ બસ જઈ શકે એમ હતી નહીં, કેમકે આગળ રોડ બનતો હતો. તો પછી 3 કિલોમીટર દૂર હતું મઢડા અને અમે બસમાંથી બધા નીચે ઉતરી ગયા હતા અને બધાએ ચાલીને જવાનું નક્કી કર્યું હતું. પણ પછી એક સકડો આવી ગયો અને લાલજીભાઈ બધાને એમ કીધું, જે ગિરનાર ચડ્યું હતું ને જે થાકી ગયા હોય એ અહીંયા ટેમ્પામાં બેસી જાય અને મોટી ઉંમર ના હોય એ ટેમ્પામાં બેસી જાય, બીજા યંગ ને ચાલી શકે એવા હોય એ બધા ચાલતા થાવે એમ. જે સકડો આવ્યો હતો એ સકડાવાળા ભાઈએ બીજા બે સકડા બોલાવી લીધા એટલે 10-12 જણા આગળ હાલવા મળ્યા હશે એ હાલવા મળ્યા, બાકી બીજા 3 સકડામાં અમે બધાએ બેસવાનું નક્કી કર્યું હતું અને આ બધા બસમાંથી નીચે ઉતરે એટલે એ પ્રમાણે બધા સકડામાં બેસશે. તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો. આ બધા બસમાંથી નીચે ઉતરે એટલે બધા સકડામાં બેઠા એ તમને બતાવું, કેમકે બધા આટલી બધી સ્પીડમાં તો નહોતા ઉતરતા, આપણે મેં થોડુંક સ્પીડ કર્યું છે એટલે કે જલ્દી જલ્દી વિડીયો આપણો નાનો બને. તો બધા નીચે ઉતરી ગયા છે થોડાક છે. જોઈ લો એક સકડામાં તો બધા બેસી ગયા છે અને બધા સકડામાં બેઠા તો હસવું આવતું હતું બધાને. હા જો બીજો સકડો પણ કમ્પ્લીટ થઈ ગયો છે અને બાય બાય કહીને સકડો જાય છે. બે સકડા ગયા છે અને અમારો આ ત્રીજો સકડો. અને આ મેં સકડા ઉપરથી વિડીયો શૂટિંગ કર્યું હતું. જો આ રોડ બનતો હતો આમાં તો બસ નો જ ચાલી શકે, જો આ આગળ હાલીને જાય છે એ અમારા બસ વાળા જ છે. બસ આયોજકના ધર્મપત્ની એ પણ હાલીને આવે છે જેવો, અને એ લોકોને પણ પછી સકડો મળી ગયો હતો એટલે એ થોડુંક જ હાલ્યા હતા એટલે 4 સકડા થઈ ગયા હતા. અને આ અમે પહોંચી ગયા મઢડા સોનલધામ. આ મઢડા અમારું છેલ્લું યાત્રાનું સ્થળ હતું અને બસના લોકો બધાએ દર્શન કરે છે અને અમુક લોકો જે નથી આવ્યા અને મેં પણ ભાઈ બંને કેમેરો આપી દીધો અને હું ને લાલજીભાઈ જો દર્શન કરવા માટે અંદર જઈએ છીએ મંદિરની. પછી મેં અહીંયા મઢડા છેલ્લો ધામ હતું એટલે મેં ગ્રુપનો એક વિડીયો શૂટિંગ લીધો હતો છેલ્લો યાદી પૂરતી. અને આ બસના લોકો બધા નીચે બેસી ગયા છે અને અડધા લોકો જે ચા પાણી પીવાની એમ ગયા છે એટલે અહીંયા જે લોકો હતા એનું થોડુંક શૂટ લીધું છે એમ. બોલો સોનલ મની જય. આ મઢડા અમારું છેલ્લું ધામ હતું. અહીંથી અમે ટેમ્પામાં બેસીને બસ સુધી વૈયા ગયા અને બસમાંથી સીધા અમે આવતર્યા હતા મહુવા. આ મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ કરજો અને જ્યાં કંઈક કમી બમી રહી હોય તો કોમેન્ટમાં જણાવજો. અને હા, અને લાલજીભાઈ શિયાર છે એ વારંવાર ટૂરનું આયોજન કરે છે. જો ફરીવાર તમે અથવા કોઈને ટૂરમાં આવવા માંગતા હોય તો લાલજીભાઈનો અથવા મારો સંપર્ક કરી શકો છો ચેનલનો. જય માતાજી.